નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવી નવી ખેતીની વાત હોય, નવા નવા ખેડૂત હોય, નવી કોઠાસૂઝ હોય, નવી પદ્ધતિ હોય તો એ ખેડૂત મિત્રોની આપણે મુલાકાત લઈએ છીએ. ત્યારે મિત્રો, ખેતીની અંદર એ જુદી જુદી ક્રાંતિઓ, જુદા જુદા કહેવાય કે જુદા જુદા પરિવર્તનો એ શક્ય છે અને જુદા જુદા પરિવર્તનો જે છે એ આધુનિકતાના અને આધુનિકતાના જે છે એ જે કહેવાય કે પ્રેરણાબળ જે આપતા હોય તો આવા આધુનિક સાધનો છે. મિત્રો, ખેતીની અંદર દિવસે 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 એ નવી નવી ટેકનોલોજી એ હંમેશા જે છે એ ઉજાગર થતી રહેલી છે. જેવી રીતે શરૂઆતની અંદર જેવી રીતે આપણે પિયતના સાધનો તરીકે જેવી રીતે આપણા જૂના સાધનો જેવા કે કો, રેટ અને હેકુડીનો ઉપયોગ કરતા હતા, એ સિવાય પછી જે છે એ આપણા જે ધોરિયા કેનાલ પદ્ધતિ આવી, ડ્રીપ ઇરિગેશન આવી, કેનાલ દ્વારા જે છે એ પિયત સિંચાઈ યોજનાઓ જે છે એ ગુજરાતની અંદર એ અથવા તો જુદા જુદા વિસ્તારની અંદર એ પ્રચલિત થઈ. ત્યારે મિત્રો, ખેતીની અંદર પિયત એ ખૂબ જ અગત્યનું છે. એ તમે પિયત કોઈ પણ જગ્યાએથી એ સબમર્સિબલ મોટર દ્વારા કરો, ઓઇલ એન્જિન દ્વારા કરો કે કોઈ પણ પદ્ધતિથી કરો, પણ મિત્રો જ્યાં જ્યાં જે છે એ આપણે કહીએ કે ભાઈ વીજળી જે છે એની ખૂબ જરૂરિયાત ઊભી થઈ, અને વીજળી એ બધી જગ્યાએ હોવાની નથી. ત્યારે મિત્રો, વીજળી જે છે એના કનેક્શનો એ દિવસે 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 એની પણ જે છે એ ખૂબ જરૂરિયાત ઊભી થવાના કારણે જ્યાં આપણે કહેવાય કે જુદા જુદા વિસ્તારની અંદર એ કેનાલ નીકળી અને કેનાલથી એ આપણે જોઈએ તો કે આખો વિસ્તાર જે છે એ હરિયાળો બન્યો, એ એવા જ કેનાલો કેનાલ વિસ્તાર માટે ખૂબ આશીર્વાદરૂપ એ પંપની વાત મિત્રો આજે આપણે કરવી છે. અને એમના માટે એ આપણી સાથે સાહેબ જોડાયા છે, એમની પાસેથી જે છે માહિતી મેળવીએ કે સાહેબ આ પંપ જે છે કેવી રીતનું કામ કરશે. જે ઉંસાણ જે કહેવાય કે જ્યાં પિયતની સુવિધાઓ સારી છે, જ્યાં કૂવાની અંદર જે પાણીની સગવડતા 25-30 ફૂટે છે, અને જેવી રીતે જે કેનાલમાંથી છે કે કોઈ તળાવમાંથી છે કે આપણા જે છે એ સરોવરમાંથી અથવા તે જે છે એ આવા રીતના જે પાણી આપણે ખેવામાં એ કેવું ઉપયોગી થાય છે એ સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, આપનો પહેલાં પરિચય અને પછી જે છે એ અમને તમારા મશીન વિશેની માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પ્રજ્ઞેશ છે, પ્રજ્ઞેશ ડોડિયા. હું હોન્ડા કંપનીમાંથી આવું છું અને આજે તમને હોન્ડા કંપનીના સિંચાઈ માટેના જે પમ્પ્સ છે એના માટેની થોડીક માહિતી હું આપીશ. તો સાહેબના કહેવા પ્રમાણે એટલે આજે આપણે આ જે છે એ હોન્ડાનો સિંચાઈ માટેનો પંપ છે. આ જે છે 4.8 HP પેટ્રોલ એન્જિન છે અને પર મિનિટ 1100 લિટર પાણી એ કાઢી શકે છે. તમારે 30 ફૂટ નીચેથી પાણી કાઢી અને 2000 ફૂટ દૂર લઈ જવું હોય, 2000-2500 ફૂટ દૂર લઈ જવું હોય ત્યાં સુધી તમે લઈ જઈ શકો છો. એ રીતનો આ પંપની ડિઝાઇન છે. આનું વજન છે માત્ર 27 કિલો. અને સર એટલે તમારે આજે ટુ વ્હીલર પર કે સાયકલ પર પણ લઈ જવો હોય તો પણ આપણે આસાનીથી લઈ જઈ શકીએ છીએ. કેનાલ ઉપર રાખીને તળાવમાંથી, કૂવામાંથી કે જ્યાં 30 ફૂટે પાણી લાગે છે ત્યાંથી આપણે આ પંપ ઇઝીલી પાણી ઉઠાવે છે અને તમારે 2000-2500 ફૂટ લગીને લઈ જઈ શકે છે. ચાલુ કરવાની પદ્ધતિ પણ એકદમ ઇઝી છે. જેમ આપણે આ અહીંયા આગળ ઓન ઓફનું બટન છે, આ ઓન પર જ છે બરાબર, અને અને તમે દોરી ખેંચીને ચાલુ કરો આ લોક થશે. હા હા, સાહેબ આ કેટલા ઊંડેથી પાણી ખેંચી શકે? આ 30 ફૂટ નીચેથી પાણી ખેંચી શકે અને તમારે 2000-2500 ફૂટ લગીને લઈ જવું હોય કોઈ વાંધો નથી. લગભગ 3 kg પ્રેશર આપે એટલે લોકો ડ્રીપ ઇરિગેશનમાં પણ પ્રેશર માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. અને આ નહેર માટે જે છે એ કેવું આશીર્વાદરૂપ? નહેરમાંથી પાણી ખેવું હોય, તળાવમાંથી પાણી ખેવું હોય તો કેવી રીતનું ખેંચી? નહેર માટે તો એકદમ આશીર્વાદરૂપ. આની અંદર સરકારની સબસિડી પણ માન્ય છે અને સેલ્ફ પ્રાઇમિંગ પંપ છે એટલે તમારે આખો ફૂટવોલ ભરવાની જરૂર નથી. ખાલી આ જે બાજુનો પંપ છે એટલું જ તમારે પાણી ભરવાનું, વેક્યુમ એ એની રીતે કરી લેશે. બરાબર. અને પાણી પણ એ પર મિનિટ 1100 લિટરની કેપેસિટી એટલે મિનિટે મતલબ 1 કલાકમાં તમને 66,000 લિટર પાણી આપે છે. બરાબર છે. એટલું પાણી જે છે એ આની અંદર કાઢી શકે છે. હવે સાહેબ આનું આ પેટ્રોલથી ચાલે છે કે ડીઝલથી ચાલે છે અને ખાય કેટલું? આ પેટ્રોલથી ચાલે છે અને 1 લિટર પેટ્રોલમાં તમારે 1.25 કલાક ચાલે છે એટલે 750 ml પર આવર
ની એની કેપેસિટી છે. બરાબર છે. અને આ જે પેટ્રોલ અને ડીઝલ જે છે એ ટૂંકમાં આપણે કહીએ કે ખેડૂત મિત્રો માટે જે છે એ એક કલાકે 700 ml જેવું આનું જરૂર પડે. હા બરાબર છે. અને આના સિવાય પણ આપણી જોડે દોઢથી લઈને 5 દોઢ બાય દોઢ, 2 બાય 2 અને 3 બાય 3, મીન્સ કે દોઢનું સેક્શન, દોઢની ડિલિવરી, 2નું સેક્શન, 2ની ડિલિવરી અને આ 3 બાય 3નો પંપ છે એટલે 3નું સેક્શન અને 3ની ડિલિવરી. એ રીતના પંપ સેટ છે, આખી રેન્જ છે, પેટ્રોલમાં પણ અવેલેબલ છે અને ડીઝલમાં પણ અવેલેબલ છે. સાહેબ આની કિંમત હવે શું હોય? આ કિંમત, આ આ પંપ કેટલો, કેટલી સાઇઝનો કહેવાય અને આની કિંમત શું હોય અને એમાં સબસિડી શું હોય? આ 4.8 HP પંપ છે. એ 3 બાય 3 સેલ્ફ પ્રાઇમિંગ છે. પર મિનિટ એની 1100 લિટર કેપેસિટી છે. બરાબર. અને સબસિડી માન્ય છે, 25,285 રૂપિયા એની સબસિડી માન્ય, આ ખેડૂત માન્ય કિંમત છે અને 8,700 રૂપિયા ખેડૂતને સબસિડી મળવા પાત્ર છે. બરાબર છે. આ પંપ જે છે એ ખેડૂત મિત્રો જે છે એ તમારા વાપરતા હોય અને એમના જે છે રિવ્યુ અમારા ખેડૂત મિત્રોના કેવા છે? ઘણા સારા છે. હોન્ડા કંપની છેલ્લા 35 વર્ષથી ભારતમાં કાર્યરત છે. 1991થી પાણીના પંપસેટ બનાવે છે. બરાબર છે. અને 1991 અત્યારે આમ કહેવા જઈએ તો લગભગ અમારા 20 લાખ જેટલા ખાલી પંપસેટના ગ્રાહક હશે આખા ભારતમાં. તો આમ કહેવા જઈએ તો એક પ્રુવન ટેકનોલોજી, પ્રુવન નામ સાથે, એક હોન્ડાના ભરોસા સાથે અમે લોકો પ્રોડક્ટ અને સર્વિસીસ આપીએ છીએ. આજે સૌરાષ્ટ્રની વાત કરું તો પાર્થ સેવા ફાઉન્ડેશન વિછિયા અમારા ઓથોરાઇઝ ડીલર છે અને એમને ત્યાં તમને બધી જ માહિતી મળી રહેશે, મતલબ આ તાલુકાના જેટલા પણ ખેડૂતો છે એ બધાને. અને એમને લાઈવ ડેમો એમના ખેડૂત એમના ખેતર ઉપર પણ જોવો હોય તો પણ અમારી બધી જ પ્રોડક્ટનો અવેલેબલ છે. તો એ ત્યાંથી તમને ખાલી ડેમો માટે પણ સંપર્ક કરશો, અમે વિનામૂલ્યે એમના ખેતર ઉપર ડેમો આપીએ છીએ કે જેથી કરીને એમને લાઈવ પરફોર્મન્સ પણ જોવા મળે ખેડૂતને. બરાબર. મિત્રો સરસ મજાની વાત એ આપણને એ આ પંપ દ્વારા કે ભાઈ જે આપણને એવું હતું કે ભાઈ રાજકોટના એન્જિન મૂકીએ તો જ થાય, પણ મિત્રો આ સરળ અને સસ્તું જે કહીએ કે 25,000 રૂપિયા ને સાહેબ, એટલે 25,000 રૂપિયાની અંદર એ આવો પંપ અને જે છે એ આપણે કદાચ લાઇટ ન હોય તો આને સીધો જે છે એ ટુ વ્હીલ વાય લઈને ગોઠવી દો અને આરવાર જે છે તરત જે છે પીએચ શરૂ. બરાબર ને. અને આની અંદર મિત્રો આપણે જોઈએ તો કે જે પિયતના સાધનોની અંદર જે ડ્રીપ અંદરની વાત આપણે કરવા માંગીએ કે ડ્રીપમાં ખાસ કરીને પ્રેશરની જરૂરિયાત રહેતી હોય ત્યારે ઘણી વખત જે છે એ ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી તળાવમાંથી લાવવું હોય તો ડ્રીપ જે છે એ ન ડ્રીપમાં સડાવ હોય તો સડાવી શકતા નથી, ત્યારે અહીંયા હોજ કે એવું કંઈ બનાવી અને એની અંદર મૂકી દેવામાં આવે તો પ્રેશર જે છે આરામથી જે છે બે શકે છે અને સારું એવું પ્રેશર એ ડ્રીપ 3 kg સુધીનું પ્રેશર આપે છે. 3 kg સુધીનું પ્રેશર આપે છે. એટલે કે મિત્રો એક મિનિટની અંદર પાણી કેટલું કાઢે કીધું? 1100 લિટર. 1100 લિટર જે છે એ પાણી ફેંકે છે અને એ પાણી 30 ફૂટથી લઈ ઊંડેથી લઈ એકવાની કેપેસિટી ધરાવે છે અને આમ બહાર જે છે 2000 ફૂટ સુધી જે છે એ લઈ જવું હોય તો પણ જે છે એ સરસ મજાનું કામ એ આ હોન્ડા કંપનીનો એ પંપ આપણને કરે છે. આવી સરસ મજાની માહિતી સાહેબ તમે અમારા ખેડૂતો માટે આપી એ બદલ હું કિસાન સફરની ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂતો માટે એ મિત્રો આ પંપ જે છે એ આવી ટેકનોલોજી ખેડૂતોને ખૂબ ઉપયોગી બનશે એવી કિસાન સફરની ટીમ આશા રાખે છે. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.